વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એનો એમસીક્યુ અત્યારે છે. હવે પ્રશ્ન એવો છે 6.5 ત્રિજ્યા કેટલી આપેલી છે 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા એક વર્તુળના વૃત્તાંશની પરિમિતિ 29 છે. પરિમિતિ એટલે જો અહીંથી હું વૃત્તાંશ ચાલુ કરું આ આખો આપણો એક આટો પૂરો કરી લઈએ આની પરિમિતિ કેટલી છે 29. તો જો અહીંથી અહીં સુધી ત્રિજ્યા આર કહેવાય આ પણ ત્રિજ્યા આર કહેવાય અને આને કહેવાય લઘુચાપ એલ. આ છે લઘુચાપ એલ. હવે જો આ પરિમિતિ મારે લખવી હોય તો r વત્તા l એવી રીતે લખવું પડે r વત્તા l અને કેટલી આપેલી છે 29. r ની જગ્યાએ ત્રિજ્યાની જગ્યાએ 6.5 વત્તા l બરાબર 29. 6.5 13 વત્તા l બરાબર 29. તો જો l બરાબર 29 માંથી આપણે 13 બાદ કરીએ એટલે કેટલા વધે 9 માંથી 3 જાય 6 અને 1 16. લઘુચાપની લંબાઈ મને કેટલી મળી 16 સેન્ટીમીટર. હવે પ્રશ્ન પૂછ્યો છે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માંગ્યું, ખાસ ધ્યાન દેજો. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર જ્યારે ત્રિજ્યા અને લઘુચાપની લંબાઈ આપેલી હોય ત્યારે ક્ષેત્રફળ સૂત્ર છે 1/2 લઘુચાપની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણાકાર 1/2 l ગુણ્યા r. હવે જો 1/2 l ની જગ્યાએ 16 અને ત્રિજ્યા મને આપેલી છે 6.5. 2 8 16 ગુણાકાર કરીએ તો 8 5 40 વધી પડી 4. 8 5 40 વધી 4. 8 6 48 ને 4, 48 ને 4 52 એટલે ખાલી જવાબ આવશે 52 સેન્ટીમીટર સ્ક્વેર. જો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 52 સેન્ટીમીટર સ્ક્વેર.